હાઈકોર્ટના હુકમ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા શરૂઆતના બે દિવસ રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી કરી પણ સ્થિતિ હાલ પણ યથાવત રહી છે ત્યારે નગરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ આજે પણ યથાવત રીતે રોડ પર અડિંગો જમાવીને બેસી રહેતા રાહતદારીઓ અને નગરજનોને ભારે રોષ જોવા મળ્યો છે જો કોઈ અકસ્માત બને તો નગરપાલિકા તંત્ર કોના ઈશારે પશુ પકડવાની કામગીરી બંધ કરે તે અંગે ઉઠ્યા સવાલો ડભોઈનગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે જોકે હાઈકોર્ટની ફટકાર બાદ નગરપાલિકા તંત્ર દ્વારા શરૂઆતના બે દિવસ પૂરતી પશુ પકડવાની કામગીરી કરી ત્યારબાદ માહોલ ફરી હળવો થઈ ગયો હતો ત્યારે હાલનગરના વિવિધ મુખ્ય બજારના વિસ્તારોમાં પશુઓનો ત્રાસ વધતા નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે અગાઉ રખડતા પશુઓને પગલે મોટા અકસ્માતો સર્જાયા છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા પશુઓ પકડવાની કામગીરી કેમ હળવી કરવામાં આવે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે સરકારી ચોપડે કામ થતું હોય ત્યારે નગરપાલિકા પાસે પોતાના ઢોર ડબ્બા માટે જગ્યા છે પણ તે રિપેર કેમ નથી કરાવતી તેને લઈને પણ સવાલો ઊભા થયા છે પાલિકા તંત્ર ઢોર ડબ્બાના વાર્ષિક હિસાબોમાં પાવતીઓ બતાવી આવક બતાવતી હોય છે પણ ઢોર દબાઓ બિસ્માર હાલતમાં છે આખરે ડભોઈ નગરમાં આજે પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે નગરજનોને રખડતા પશુઓથી ક્યારે છુટકારો મળશે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે નામдам નામદાર હાઈકોર્ટે કીધું છે કે જે સમગ્ર રાજ્યની અંદર એક રખડતા ધોરણો ખૂબ ત્રાસના કારણે આજે ઘણા લોકોને તકલીફો ભોગવવી પડી રહી છે રોડ ઉપર અવારનવાર જતા અક્ષમાતો થાય છે જેના કારણે હાઈકોર્ટે આ સૂચન કરવું પડ્યું અને આ સૂચનનું અમલ કડકાઈથી અધિકારી અધિકારીશ્રીઓ કરે એ કરવા માટે ખાસ સૂચન સરકારને કરવામાં આવ્યું છે પરંતુ આજે પણ આવું બની રહ્યું છે જેના કારણે અકસ્માતો થઈ રહ્યા છે લોકોનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે એટલે અધિકારીશ્રીને વિનંતી છે કે તાકીદે આનું વ્યવસ્થાઓ કરે અને ખાસ કરીને સૂચના આપવામાં આવે જેથી કરી લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ના કરવો પડે બિલાલ પુરાવાલા જીટીવી ન્યૂઝ ડપોઈ